હરિયામણી અને જો ને હરિયાળી ને એ પણ ચાર આગર નથી છોડવી એ તારા પશુ ને પાછાવા. નમસ્કાર દર્શક મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં છો. ઘણા સમય બાદ આપણા ચેનલની અંદર ફરીથી એક નવો વિડીયો લઈને તમારી સમક્ષ આવી ગયો છું. તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં, અને તમને ખબર પડી જ ગઈ છે આ માહોલ જોઈને કે હું ક્યાં છું. અત્યારે હું છું ગિરનાર પર્વત પર, અને લગભગ 1500 થી 2000 પગથિયાની સફર અમે પૂરી કરી ચૂક્યા છીએ. અને આગળના વિડીયો હું તમને બતાવવા જઈ રહ્યો છું, તો વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકતા નહીં. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલ. પગથિયા ઉપર ચડી ગયા પછીનો આ એક નજારો છે. ઊંડી ખાઈ છે. જોઈ શકો છો યુવા વર્ગમાં એક ખાસ ઉત્સાહ છે ફોટા પાડવા માટે. લોકો આમ શું કહે કે આવો નજારો બીજે કોઈ મળવો બહુ મુશ્કેલ છે. લગભગ 2500 પગથિયા જેટલું અમે ચડ્યા છીએ અત્યારે. આ છે અહીંયાનો એક વ્યૂ જે હું તમને બતાવી રહ્યો છું. ઓન્લી ફોર ધુમ્મસ, 10-15 મિનિટની રેન્જ છે, ત્યાં સુધી બધું દેખાય છે. બાકી ઓન્લી ફોર ધુમ્મસ, નીચે કાંઈ દેખાતું નથી. તમે જોઈ શકો છો કદાચ ઉપર વરસાદ ચાલુ થઈ ગયો એવું લાગે છે, કારણ કે ઉપરથી જે આ પગથિયા છે એની અંદર આ પાણી આવી રહ્યું છે. એટલે ઉપર વરસાદ હોવાના પૂરી શક્યતા છે. તમે જોઈ શકો છો આ નજારો. પથ્થર પરથી પાણી આવી રહ્યું છે. ગુફા બંધ છે. અહીંયા ગુફા છે, રાજા ગોપીચંદ ભરથરી ની ગુફા છે. તમે જોઈ શકો છો વિડીયોમાં.
અને આ તમે એનો માહોલ એક જોઈ શકો છો. ઓનલી ફોર ખાલી ધુમ્મસ જ છે, બહુ આમ નીચેનું કંઈ દેખાવું બહુ મુશ્કેલ છે. લગભગ 10 કે 15 મીટરની એક રેન્જ છે ત્યાં સુધી દેખાય છે, બાકી બધું ધુમ્મસના લીધે બહુ આમ ઝાખું ઝાખું થઈ ગયું છે. મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ આ અંબાજી મંદિરે. આ તમે જોઈ શકો છો, આજે પાછળ છે એ અંબાજીનું મંદિર છે. અને અહીંયાથી હવે આગળ લગભગ 0% વિઝિબિલિટી છે, એટલે કે 5-10 મીટર આગળ દેખાવું પણ મુશ્કેલ છે. એટલે આગળના દ્રશ્યો હું તમને નહીં બતાવી શકું, પણ આ છે અહીંયા અંબાજી માતાનું મંદિર, જે 4500 પગથિયા ચડવાથી આવી જાય છે. તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં માણસો અત્યારે ઉપસ્થિત છે, યાત્રિકો તમે જોઈ શકો છો. આ છે ગિરનાર, આપણે ગુજરાતનું સ્વર્ગ કહેવાય એવું આ ગિરનાર જોઈ શકો છો તમે. પાછળ તમને જે કઈ છે બધું ધુમ્મસ છે, અહીંથી નીચે કઈ દેખાતું નથી, એટલી અત્યારે વિઝિબિલિટી હાવ બ્લર છે. કારણ કે ધુમ્મસ બહુ જ પ્રમાણમાં વધારે છે, વરસાદ નથી પણ ધુમ્મસનું પ્રમાણ વધારે છે. અત્યારે અમે આવી ગયા છીએ અહીંયા ગિરનાર ઉપર. તમે જોઈ શકો છો અહીંયા આપણે આ ગિરનાર છે, દત્તાત્રેય શિખર સુધી આપણે પહોંચી ગયા છીએ. અહીંયા તમે જે જોઈ રહ્યા છો દત્તાત્રેય શિખર, લગભગ અહીંથી 100 જેટલા પગથિયા ચડવાથી દત્તાત્રેય શિખર આવી જાય છે. અને અહીંયા આપણને એક મુલાકાત થઈ છે કવિરાજ સાથે, તો આપણે કવિરાજના શબ્દોમાં કંઈક બે એના ભાવ આપણે સાંભળીશું. તો વિડીયોમાં બન્યા રહેજો. શું કહેશો કવિરાજ, મજામાં ને? પહેલાં તો તમારો આમ પરિચય આપી દો થોડો. મારું નામ જગદીશ બારોટ, હું જામનગરથી આવું અને યુટ્યુબમાં મારી પણ ચેનલ છે જગદીશ બારોટ ઓફિશિયલ. અને થોડુંક આપણી ભાષામાં કે કાલાવાલા કરું છું, બારોટનો દીકરો છું અને જે ફાવે એ ગાઉં છું થોડું ઘણું. આજના દિવસ વિશે શું કહેશો? આ તમે ગિરનાર પર આજે આવ્યા છો ને આ વાતાવરણ આટલું આ માનો મેર અમને બાપ, ગિરનારની તો વાત જ ન થાય. કદાચ આપણે ઘરેથી નીકળીને તો ગિરનારમાં આવીને તો એમ થાય ઘરે જવું જ નથી. એ મોજ ગિરનારની છે, ગિરનારની માલિકામાં આવી એટલે એમ એટલો આનંદ આવે છે, આત્માની અનુભૂતિ થાય કે વાહ, કાંઈક અંદર પડ્યું છે ને એને જાણવા જેવું છે. બાકી બહારની દુનિયામાં તો લાભ લાલચ ફલાણું ઢીકડો એવું બધું આવ્યા રાખે, અહીંયા આવીને એમ થાય કે આપણે કાંઈક ઈશ્વરનો આનંદ લેવો જોઈએ ને જે અહીંયા મળે, અને એના માટે કેવું પડે. રૂડી અને રડિયા મણી અને જો ને હરિયાળી ને એ પણ ચાર આગર નથી છોડવી, એ તારા પશુને પાછાવા અને આ સોરઠ ધરા જગ જૂની અને જો ને જગ જૂનો એ ગિરનાર એ જ્યા જડા હેંજડ પીવે એ જાના નો મનાય નર ને ના એ જ્યા જડા એ હેંજડ પીવે એ જ
રાજાના નમણાય નરનના. જય જય ગરવી ગુજરાત, જય માતાજી, જય માં ભગવતી, જય માં મોગલ. આ બારોટજી ની પોતાની એક ચેનલ પણ છે, થોડીક તમારા વિશે માહિતી આપી દો. એટલે જો અમારા સબસ્ક્રાઈબર છે અને જોવા હોય તમારા વિડીયો, તો તમારો અવાજ પસંદ આવ્યો જ હશે 100%, તો તમારી ચેનલને કઈ રીતે જોઈ શકે? જય માતાજી. મારું નામ જગદીશ બારોટ લોક ગયા, અને મારી ચેનલનું નામ છે જગદીશ બારોટ ઓફિશિયલ. અને આપ સૌ આ ચેનલ ઉપર સંતવાણી ભજન, ત્યાંથી આવેલા લોક ડાયરો અને લવ સોંગ એ મળશે સાંભળવા. તો આપ સર્વ મિત્રોને મારી નમ્ર વિનંતી છે કે મારી ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી.